એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાની બાબતે આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તે દરમિયાન કોર્ટ પરિસરમાં આરોપી સાજન ભરવાડના સમર્થકો મોટી સંખ્યામાં આવ્યા હતા, જેથી કોર્ટ કેમ્પસમાં વકીલ અને સાજનના સમર્થકો સામસામે સૂત્રાચારો કર્યા હતા. વકીલોએ આરોપી સાજન ભરવાડના નામે હાય હાયના નારા લગાવ્યા હતા, ત્યારે બીજી તરફ સાજનના સમર્થકોએ સાજનભાઈ જિંદાબાદના નારા લગાવ્યા હતા. તેમજ કેટલાક વકીલો એસીપી સી કે પટેલ હાય હાય નામના નારાઓ પણ લગાવ્યા હતા. આ મામલે કોર્ટે કોર્ટ પરિસરમાં બંને જૂથો વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. આજરોજ પોલીસે મેહુલ બોઘરાએ આપેલી ફરિયાદના આધારે બપોરે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોડે આરોપી સાજન ભરવાડને કોર્ટમાં હાલ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા આરોપી સાજન ભરવાડને 5 દિવસના રિમાન્ડની મંજૂરી કરાઈ છે. આ કેસમાં સુરતનો કોઈ પણ વકીલ હાજર રહ્યો ન હતો, જેથી આરોપી સાજન ભરવાડે ગુજરાત સિવાય અન્ય રાજ્યમાંથી વકીલ બોલાવ્યો હતો અને તેઓએ સાજન ભરવાડ માટે કોર્ટમાં દલીલો કરી હતી. Thank you.